નમસ્તે વિદ્યાર્થી મિત્રો, બાળકો અને વાલી મિત્રો. આજે તારીખ 7/4/2021 ને બુધવાર, એટલે કે 7 એપ્રિલ 2021 ને બુધવાર, ગુજરાતી પ્રજ્ઞા વિષયમાં એકમ 4 અભ્યાસકાળ 7મું પાન નંબર 50 ઉપર શીખવાનું છે. આ અભ્યાસકાળમાં શબ્દ વાંચન લેખન કરવાનું છે. ઉદાહરણ તરીકે શબ્દ આપ્યા છે તે પાડી, પીપ, તપેલી, ઈયળ, ઈસ, તવી, બાણ, તિરાડ, પીપળ વગેરે. આવા બધા શબ્દો આપણે પાન નંબર 50 ઉપર લખેલા છે તે જોઈએ અને વાંચન લેખન કરીએ. બરાબર, હવે પાન નંબર 50 ઉપર જોઈએ. પાન નંબર 50 ઉપર અભ્યાસકાળ 7મું ચાલુ છે. એકમ 4 છે. પનેકાનો પાડીને દીર્ઘાય ડી, પાડી, અહીંયા મોટો ઈ આવ્યો છે, પાડી. તો અહીં લખો ને પાડી, પાડી, પાડી. પછી પને દીર્ઘાય પી, પી, પનેકાની પ, પી, પ, પી, પ, પી, પ, પી, પ, પી, પ, એમ લખવાનું છે. પછી તને કાંઈની ત, પને એકમાત્ર પે, લને દીર્ઘાય લી, મોટો ઈ આવેલો છે, તો તપેલી, તો લખો ને તપેલી, 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 તપેલી. પછી મોટો ઈ આવ્યો છે ઈયળ, તો અહીં લખો ને ઈયળ, 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 ઈયળ. પછી ઈસ, નહીં આ નાનો ઈ છે, ઈયળ, તો લખવાનું ઈયળ, 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 ઈયળ. ના મોટો ઈ છે ઈસ, 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 ઈસ લખવાનું. પછી તને કંઈની તો વને દીર્ઘાય વી, મોટો ઈ આવેલો છે વી, વમાં એટલે વી થયો, દીર્ઘાય વી, તવી, 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 તવી. બરાબર. પછી બને કાનો બા, હણે ઘણે ને કાંઈની હણ, બાણ, તો એ બાણ, 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 બાણ લખવાનું છે. પછી તિરાડ, તને રસવાય તી, નાનું ઈ આવેલો છે તી, તિરાડ, રને કાનો રાડ અને કાંઈની ડ, તિરાડ, 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 તિરાડ. પછી એની પછીનો છેલ્લો શબ્દ છે પને દીર્ઘાય પી, અહીંયા મોટો ઈ આવેલો છે પી, પ ને કાંઈની પ, અળ ને કાંઈની અળ, પી પળ, પી પળ, પી પળ, પી પળ લખવાનું છે. તો ફરી વખત બાળ મિત્રો આપણે શબ્દ જોઈએ. તો અહીંયા પાડી લખ્યું તો બધા શબ્દ પાડી, પાડી લખવાનું છે. પછી પીપ લખ્યું તો બધા શબ્દ પીપ, પીપ લખવાનું છે. તપેલી લખ્યું છે તો તપેલી વાંચીને પછી તપેલી, તપેલી લખવાનું છે. ઈયળ લખ્યું છે તો અહીંયા મોટો ઈ છે, ઈયળ લખવાનું, તો ઈયળ, ઈયળ, ઈયળ લખવાનું છે. પછી ઈસ, મોટો ઈ, ઈસમાં મોટો ઈ છે, ઈસ, ઈસ, ઈસ લખવાનું છે. પછી તવી, 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 તવી લખવાનું છે. બાણ, બાણ, બાણ લખવાનું છે. પછી તિરાડ, 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 તિરાડ લખવાનું છે. પીપળ, પીપળ, પીપળ લખવાનું છે. આ રીતે વાલી મિત્રોએ તમારા સ્માર્ટફોનની અંદર વોટ્સએપ અથવા યુટ્યુબનો વિડીયો બતાવીને આ વાંચન લેખનની પ્રવૃત્તિ કરાવવાની છે. શબ્દ વાંચન લેખન કરાવવાનું છે એકમ 4માં ગુજરાતી વિષયમાં. બરાબર. તો ઘરે જો સાવધાની જો સુરક્ષિત આવજો. જય હિન્દ.